દેસાઈનગરના ગુરુરાજ નગરની સોસાયટીમાં રહીશોની પાર્ક કરેલી સાત કારને અજાણા શખ્સોએ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. શહેરના દેસાઈનગરના ગુરુરાજ નગરની સોસાયટીમાં ગત રાત્રિના વિઘન સંતોષી વ્યક્તિએ સોસાયટીની પાસે પાર્કિંગ કરેલી અડધો ડઝનથી વધારે કારને નિશાન બનાવી કારના કાચ તોડી નાખ્યા હતા, જેની જાણ સવારે કાર માલિકોને થતા તમામ રહીશોએ આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે સાત કારમાં 1,20,000નું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોની ઓળખ અંગેની તપાસ અર્થે આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. શું ઘટના બની? આ પથ્થર માર્યા રાજ્યના ખાસ તોડી નાખ્યા છે. ત્રણ ચાર ગાડીઓ આવ્યા, બાજુની ગલીમાં આગળ પેટ્રોલ પંપ પપ્પા હે, ત્રણ ગાડી ને આ રીતે કર્યું છે. કોણ છે, કઈ જણો મળ્યું છે, કેટલા વાગે ઘટના બની? બે દોઢથી અઢીના ગાળામાં બન્યો. અને આ ઘટના ત્રણ છોકરાઓ હતા બાઈક ઉપર, ભાગી છૂટ્યા છે. અમે બહાર આવ્યા હતા રાત્રે 2 વાગ્યાના અરસામાં. 6 થી 7 જણા ત્રણ હોન્ડા બાઇક લઈને આવ્યા હતા અને એ લોકો બધી ગાડીઓને આવી રીતે કાચ ફોડતા હતા. અને આ એરિયામાં અવારનવાર બનાવો બનતા જ હોય છે અને ટોટલ 12 ગાડીના કાચ ફોડ્યા છે. અને અહીંયા આગળ અમારે એક પોઈન્ટ હતો પોલીસનો, એ વયો ગયો પછી વધારે બનાવ બનવા માંડ્યા છે. બીજા નંબરની અંદર કે દિવસે તે અમારે આ સૂર્યમણી કોમ્પ્લેક્સની બાજુમાં સાંજના ટાઈમે આવારા તત્વો હોય તે બેઠા બહુ હોય છે. બહેનું દીકરીઓને નીકળવામાં પણ તકલીફ પડે છે. ગઈ રાત્રિના આશરે 1:30 વાગ્યા સુમારે અજાણ્યા સમયે આવી ગુરુરાજ નગરની સોસાયટીના 7 થી 8 ગાડીના કાર ફોડી નાખેલ છે, જેની વિગતવાની ફરિયાદ લીધેલ છે અને ફરિયાદની તપાસ ચાલુ છે. આરોપી નામ જાણવા મળેલ નથી. કેટલા લોકો હતા એમ કે જાણવા મળે? 1 કે 3 જણા જાણવા મળે. આમાં કાંઈ સીસીટીવી કે એવું કાંઈ કેટલા બેડરૂમ છે ને ત્યાં છે, ચકાસણી કરી છે.